Hello friends, welcome to SK programming. तो आज एक आपने प्रैक्टिकल परफॉर्म करवाना है जे रहेसे एडवांस जावा ने रिलेटेड. तो लास्ट वीडियो में तुमने सिखवाड्યું હતું કે કઈ રીતે તમે કોઈ પણ કંટ્રોલ નો બેકગ્રાઉન્ડ કલર અને ફોરગ્રાઉન્ડ કલર સેટ કરી શકો છો. આજનું એક્ઝામ્પલ પણ એક લોજિક બેઝ રહેશે. તો તમે અહીંયા જુઓ, તમને સ્ક્રીન પર બતાવી છે એક લેબલ છે અહીંયા રેડ કલર છે, બરાબર? અને નીચે ત્રણ બટન છે રેડ, બ્લુ અને ગ્રીન. જો તમે રેડ પર ક્લિક કરો તો લેબલ નો કલર જે છે એ રેડ થઈ જશે. હવે તમે બ્લુ પર ક્લિક કરશો તો લેબલ નો કલર જે છે બ્લુ થઈ જશે. હવે તમે ગ્રીન પર ક્લિક કરશો તો તેનો કલર ગ્રીન થઈ જશે. તો રેડ, બ્લુ એન્ડ ગ્રીન જે બટન પર તમે ક્લિક કરો એ જ કલર તમારો લેબલ નો સેટ થઈ જશે. તો આ પ્રોગ્રામ તમે કઈ રીતે બનાવજો? હવે મેં લાસ્ટ પ્રોગ્રામ તમને આપ્યો હતો, બરાબર? એટલે કે શીખવાડ્યો હતો. એના પરથી તમને જો બટન ક્લિક એવન જનરેટ કરતા આવડતું હોય તો તમે ઈઝીલી એને પરફોર્મ કરી શકો. અને આવા જ પ્રોગ્રામ તમે જ્યારે એડવાન્સ જાવાની પ્રેક્ટિકલ એક્ઝામમાં બેસજો તો આવા જ પ્રોગ્રામ તમને પૂછાવાના છે કે કઈ રીતે તમે કંટ્રોલમાં બેકગ્રાઉન્ડ કલર ડાયનેમિકલી સેટ કરી શકો છો. અને આવી રીતે તમને બટન આપ્યા હોય છે. તો ચાલો હું તમને એનું પ્રેક્ટિકલ કરીને બતાવું. તો પહેલા આને ક્લોઝ કરી દઈએ. હવે પ્રોજેક્ટ હું અહીંયાથી નવો ક્રિએટ કરી દઉં, ન્યુ પ્રોજેક્ટ. એમાં જાવા એપ્લિકેશન. નેક્સ્ટ અહીંયા હું મારું જે નામ આપવા માંગુ છું પ્રેક્ટિકલનું પ્રોગ્રામનું આપી દો, બરાબર? પ્રોજેક્ટનું નામ કલર સેટ નામ આપું છું અને અહીંયાથી હું આપી દઉં છું ફિનિશ. તો અહીંયા બની ગઈ, બરાબર? હવે અનનેસેસરી જે કમેન્ટ છે એ બધું આપણે રિમૂવ કરી દઈશું એઝ યુઝર, જે રીતે લાઈફમાં આપણે કર્યું હતું. નંબર 1 પહેલા તો આપણે AWT પેકેજ છે અને ઇમ્પોર્ટ કરી દઈએ. સ્ટાર કરી દઈએ એટલે એના પર્ટિક્યુલર ક્લાસ આપણે લખવાના પડે, બરાબર? આ શાની માટે યુઝ થાય છે તમને ખબર છે, મેં પહેલા વિડીયોમાં તમને શીખવાડી દીધું. હવે આપણે શું લેવાની જરૂર છે? પહેલા તો એક લેબલ જોઈએ છે, બરાબર? ઓકે, લેબલ LBA. ત્યાર પછી બટન આવશે. બટન તો કે BTN red, BTN green, BTN blue. તો આ બટન પણ આવી ગયા, બરાબર? હવે શું તો કે ફ્રેમ ની અંદર આપણે લેબલ અને બટન ને ડિસ્પ્લે કરવાના છે. તો આપણો જે આ મેઈન અહીંયા ક્લાસ છે, બરાબર, પબ્લિક ક્લાસ, એને હું એક્સટેન્ડ કરી દઉં ફ્રેમ. હવે તમે આ વિડીયો પૂરો જોજો. જો તમે સ્કીપ કરશો વિડીયોને તો તમને આઈડિયા નહીં આવે, બરાબર? કેમ કે એક જે બટન ની ક્લિક ઇવેન્ટ ને જે બધું આવે છે હું લાઈન બાય લાઈન શીખવાડવાનું છું. એક સાથે જે રીતે બીજા યુટ્યુબર કરતા હોય એક સાથે બધું એક્સટેન્ડ કરી દે, ઇમ્પ્લિમેન્ટ કરી દે, હું એ રીતે નહીં કરું. એક એક ચીજની જે રીતે તમને જરૂર પડશે એ રીતે હું તમને સમજાવીશ. તો હવે આપણે આની મેમરી એલોકેટ કરવી પડશે, બરાબર? તો એના માટે આપણે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવું પડે. અહીંયાથી મેં ક્લાસનું નામ કોપી કર્યું, બરાબર? આ કન્સ્ટ્રક્ટર ક્રિએટ થઈ ગયું. હવે શું કરવાનું તો કે લેબલને પહેલા મેમરી અસાઇન કરી દઈએ. LBL ઇક્વલ ટુ ન્યુ લેબલ. લેબલમાં કાંઈ પણ આપણે ડિસ્પ્લે કરાવવું નથી. હવે શું કરવાનું? એની આપણે પોઝિશન સેટ કરી દઈએ. LBL.set set bound, બરોબર? તો x જે આનો છે એ હું રાખું છું 200. પછી એનો જે y છે એ હું રાખું છું 100. width એની જે છે 50 રાખું છું. સોરી, height અને width હું 50 એની રાખું છું, બરાબર? એટલું થઈ ગયું. હવે લેબલનો આપણે બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દઈએ. તો એ લાસ્ટ વિડીયોમાં મેં તમને શીખવાડ્યું તો કે રેડ આપણે સેટ કરી દીધું. હવે એને આપણે એડ કરવું છે લેબલને, બરાબર? તો એડ મેથડથી આવી રીતે ડાયરેક્ટ આપણે એડ કરી શકીએ. તો કરી દીધું. હવે શું તો કે ત્રણ મહત્વની વાત છે. ફ્રેમને આપણે યુઝ કરવાનું છે, બરાબર? તો પહેલા શું કરવાનું તો કે ફ્રેમની સાઈઝ સેટ કરી દેવાની. તો કે સેટ સાઈઝ નામની મેથડ છે, બરાબર? તો કેટલી રાખવી છે તો કે 500 બાય 500. સેકન્ડ, એનું લેઆઉટ નલ સેટ કરી દેવાનું. હવે એ ફ્રેમ આપણને દેખાય એટલા માટે સેટ વિઝિબિલિટી ટ્રુ કરી દેવાની, બરાબર? એટલી વસ્તુ કરવાથી તો આપણને શું ફ્રેમમાં દેલું લેબલ જે છે રેડ કલરનું બતાવશે. તો કે અત્યારે કેમ ના બતાવું તો તમે વિચારો કે ના બતાવો લાસ્ટ વિડિયોમાં પણ આ એરર આવી હતી અને મેં તમને સોલ્યુશન આપ્યું હતું તો આ આપણે જે કોડ લખ્યો એ ક્યાં લખ્યો છે તો કે કન્સ્ટ્રક્ટર ની અંદર અહીંયા કલર સેટ બરાબર હવે કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થાય તો કે આ કલર સેટ નામનો ક્લાસ છે તેનો ઓબ્જેક્ટ જો ક્રિએટ કરશું તો કન્સ્ટ્રક્ટર કોલ થશે હવે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે તો તમે આગળ ઓબ્જેક્ટ યુઝ કરવાના હો બરોબર તો તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો ચાલે પરંતુ મારે કઈ આગળ ઓબ્જેક્ટ ક્રિએટ નથી કરવો હું ડાયરેક્ટલી ઓબ્જેક્ટ ને મેમરી એસેન આવી રીતે કરી શકું ન્યુ કરીને ક્લાસ નું નામ લખી દેવાનું ક્લાસ નું નામ શું છે તો કે કલર છે બરાબર ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો સોરી મેમરી એલોકેટ થઈ ગઈ હવે આપણે રન કરીએ આને તો જો રેડ આવી ગયું ચલો એનું કામ પૂરું હવે શું કરવાનું છે તો કે આપણે બટન જે અહીંયા લીધા છે બરાબર તો તેને પણ આપણે मेमोरी एलोकेट करवी पड़े तो अहींया थी बटन નું નામ હું કોપી કરું છું બરાબર અહીંયા પેસ્ટ કરી દઈએ ઇક્વલ ટુ ન્યુ બટન પહેલા બટન નું નામ શું રાખવાનું છે તો કે રેડ બરાબર બીટીએન રેડ તો આ લાઈન ને આપણે કોપી કરી લઉં કંટ્રોલ સી કંટ્રોલ વી એવી રીતે ગ્રીન નું પણ કોપી પેસ્ટ કરી દઈએ બીટીએન ગ્રીન એવી રીતે બ્લુ નું પણ બરાબર तो आ सेट થઈ ગયું હવે અહીંયા આપણે ટેક્સ્ટ પણ અહીંયા આપણે લખીએ કે આ બટન ની ઉપર ડિસ્પ્લે થાય ટેક્સ્ટ બરાબર બટન નું ટેક્સ્ટ છે આપણે ડબલ કોટેશન માં લખવાનું હોય છે અહીંયા ગ્રીન કરી દીધું અહીંયા કરી દઈએ બ્લુ તો હવે થઈ ગયું હવે શું કરવું પડે આના બાઉન્ડ સેટ કરવા પડશે આ જે છે LBF એનું જ હું સેમ કોપી કરી લઉં છું બરાબર તેની નીચે ત્રણ વાર હું પેસ્ટ કરી દઉં છું શા માટે તો કે ત્રણ બટન છે કયા કયા છે તો કે બીટીએન રેડ બીટીએન ગ્રીન બીટીએન બ્લુ જનરલી આપણે રેડ ગ્રીન અને બ્લુ કલર યુઝ કરતા હોઈએ છીએ હવે બાઉન્ડ આ સેટ કર્યા હવે સેમ રાખીએ તો જે લેબલ હોય એને ઓવરરાઇટ થાય એટલે આપણે આ જે એક્સ છે બરોબર તો એ 200 છે હું અહીંયા શો કરી દઉં હવે અહીંયા જે સેકન્ડ છે એ y છે બરાબર y એટલે કે ઉપરથી નીચે આ કે અહીંયાથી સોર્સ લખ્યું છે 1 આ 4 5 6 7 નીચે એમ y હોય બરાબર તો અહીંયા 100 છે અહીંયા હું શરૂઆત કરું અને 250 તો બધામાં હું એ સેમ રાખું 250 બરાબર અહીંયા હવે જો આવું કરશું તો શું થશે આ ત્રણા ત્રણ બટન છે ઓવરરાઇટ થાય એટલે આ પહેલું જોઈએ છે બરાબર તો આ બીજું જે છે એને આપણે 200 રાખી દઈએ ત્રીજું છે ને 300 રાખી દઈએ બરાબર હવે લેબલ નું બેકગ્રાઉન્ડ સેટ કર્યું પણ બટન નું બેકગ્રાઉન્ડ સેટ કરવાની આપણે જરૂર નથી હવે ડાયરેક્ટ આપણે બટન ને શું કરવું પડે એડ કરવા પડે તો અહીંયા એડ LBL છે ત્યાંથી હું કરી દઉં એડ BTN રેડ એડ BTN ગ્રીન यार पसी एड बीटीएन ब्लू तो आ बटन एड થઈ ગયા હવે આને આપણે ફરીવાર રન કરીએ તો જો અહીંયા તમને બટન આવી ગયા તો કે હા આવી ગયા બરાબર તો એટલો કોડ થયો તમે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરો તો આ રીતે રન કરીને જોઈ લેવું એટલે તમારા પ્રોગ્રામમાં એરર ક્યાં આવે છે એનો તમને આઈડિયા આવે હવે શું તો કે બટન આવી ગયા તો હવે બટન ની આપણે ક્લિક ઇવેન્ટ આપણે જનરેટ કરાવવાની છે બરાબર तो क्लिक इवेंट जनरेट कराई हो तो શું કરવું પડે તેનું નોલેજ પણ હોવું આપણને જરૂરી છે ને તો એની માટે આવે છે એક ઇન્ટરફેસ હવે જે ઇન્ટરફેસ હોય બરાબર એને તમારે યુઝ કરવો છે તો કઈ રીતે થાય તો ઇન્ટરફેસ જે હોય તેને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો પડે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું કરવું પડે તો કે અહીંયા જે રીતે ફ્રેમ ને તમે એક્સટેન્ડ કરી છે તેની પાછળ તમે કોઈ પણ એક્શન લિસ્ટનર જે હોય એને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો હવે હું તમને આપી દઉં તેનો આઈડિયા કે કઈ રીતે તમે એ परफॉर्म કરી શકો બરાબર તો અહીંયા તમારે લખવાનું છે ઇમ્પ્લિમેન્ટ સ્પેલિંગ ફોટો પડતો હોય તો કંટ્રોલ સ્પેસ આપો એટલે આવી રીતે તમને આખો સ્પેલિંગ આવી જશે ખાલી આગળ IMP લખશો અને કંટ્રોલ સ્પેસ આપશો એટલે તમને ઇમ્પ્લિમેન્ટ મળી જશે બરાબર પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એક્શન લિસ્ટનર એટલે A કેપિટલ આવશે એક્શન પછી L કેપિટલ આવશે બરાબર અને કંટ્રોલ સ્પેસ આપો એટલે લખાઈ જશે જેવું તમે લખશો બરાબર એટલે અહીંયા ઉપર પણ એક AWT ની જે ઇવેન્ટ નો જે ક્લાસ છે એ ઇમ્પોર્ટ થઈ જશે બરાબર અહીંયા જો કલર સેટ ઉપર એરર આવે છે એટલે ક્યાં કર્સર રાખીને તમારે અલ્ટર એન્ટર પ્રેસ કરવાનો એટલે અહીંયા તમને મળશે ઇમ્પ્લિમેન્ટ ઓલ એબ્સ્ટ્રેક્ટ મેથડ બરાબર એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એની જે એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે છે એની માટે અહીંયા ઇમ્પ્લિમેન્ટ ઓલ એબ્સ્ટ્રેક્ટ મેથડ પર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરજો એટલે અહીંયા નીચે જશો એટલે એક મેથડ તમને જોવા મળશે એક્શન પરફોર્મ નામની, બરાબર? એ મેથડ ની અંદર તમારે જે કંઈ પણ કોડ કરવો એટલે કે બટન પર ક્લિક થાય તો આ જે મેથડ છે કોલ થતી હોય છે. કોઈ પણ બટન ક્લિક થશે એટલે એક્શન પરફોર્મ નામની જે મેથડ છે એ તમારે શું તો કે ઇન્વોક થશે એટલે કે કોલ થશે, એટલે કે આની અંદર જે તમે કોડ લખશો એ બટન પરફોર્મ થાય પછીનો હશે. તો આ બે વસ્તુ બરાબર. ત્રીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે શું કરવાનું? પહેલી આપણે સ્ટેપ કયું લીધું? ઇમ્પ્લિમેન્ટ એક્શન લિસ્ટનર. પછી એરર આવે એટલે અહીં અલ્ટર એન્ટર આપણે આપ્યું અને મેથડને આપણે શું કરી ઇમ્પ્લિમેન્ટ કરી, એટલે કે આ મેથડ અહીંયા ઓવરરાઇટ થઈને આવી ગઈ, બરાબર? એની જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે તો એ આવી જાય. તો એના પછી તમારે ખાસ એક બીજું ધ્યાન રાખવાનું, અહીંયા જે એડ કર્યો આ બટન તમે, બરાબર? તો કે તમારે જેટલા બટનની ક્લિક ઇવેન્ટ જોઈએ છે ને એનું તમારે એક્શન લિસ્ટનર જે હોય એને તમારે એડ કરવું પડે. તો હવે એડ કરવા માટે શું છે એનો પણ આપણને આઈડિયા આવવો જોઈએ ને, તો એની માટે તમારે લખવાનું છે પહેલા બટનનું નામ. પહેલું કયું બટન છે? તો કે બીટીએન રેડ છે. તમે કોઈ પણ લખી શકો પણ હું સિક્વન્સમાં ચાલુ છું, બરાબર? બીટીએન રેડ ડોટ એડ લખવાનું. એડ લખો જેમાં એ કેપિટલ છે, બીટીએન રેડ ડોટ એડ. એડ લખો ને તો એમાં એ કેપિટલ છે, એમાં પછી બીજી વાર એડ પછી એ કરો ને તો એ તમારે સ્મોલમાં સોરી કેપિટલમાં આવશે. અહીંયા જે છે એ છે એ સ્મોલમાં છે, સોરી બોલવામાં મિસ્ટેક પડી, બરાબર? તો આવી રીતે તમારે બીટીએન રેડ ડોટ એડ એક્શન લિસ્ટનર અને અહીંયા ધીસ લેવું પડશે, બરાબર? બીજી વાર જે રેડ બટનનું થઈ ગયું તો એવી જ રીતે આપણે બીજા બે બટન છે બીટીએન ગ્રીનનું કરો, બરાબર? ગ્રીન ડોટ એડ. એડમાં જો એડ છે સ્મોલમાં છે, બરાબર? પછી એ કરવાનો કેપિટલમાં અને કંટ્રોલ સ્પેસ આપો એટલે ઓટોમેટિકલી એડ એક્શન લિસ્ટનર આવી જશે, બરાબર? ત્યાર પછી બીટીએન રેડ ગ્રીન તો હવે આવ્યું બ્લુ ડોટ એડ એક્શન લિસ્ટનર. તો કેમ ના આવ્યું? તો કે આગળ બીટીએન બ્લુમાં આપણે સ્પેલિંગ મિસ્ટેક કરી એટલે ડોટ એડ એક્શન લિસ્ટનર. ખાલી કેપિટલ એ કરીને એન્ટર પ્રેસ કરશો તો પણ આવી જશે. આ શા માટે છે? જો તમે આ એડ નહીં કર્યું હોય ને તો આ જે એક્શન પરફોર્મ નામની મેથડ છે ને કોલ નહીં થાય. જો તમે આ ત્રણ લાઈન સ્કીપ કરી ગયા એટલે કે જેટલા બટન તમે યુઝ કર્યા ને બટનને તમારે ક્લિક ઇવેન્ટ જનરેટ કરવી છે. હવે સપોઝ તમે 10 બટન યુઝ કર્યા અને 5 બટનમાંથી તમે આવડ્યા એડ એક્શન લિસ્ટનર નામની મેથડ આવી રીતે કોડ લખીને ઇમ્પ્લિમેન્ટ કરી તો એ 5 બટન ક્લિક થશે તો આ મેથડ કોલ થશે, પણ બાકીના 5 બટન ઉપર તમે જોઈ આ મેથડ ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું, આવી રીતે આ જે કોડ નહીં લખ્યો હોય તો એમાં આ કોડ પરફોર્મ નહીં થાય. તો હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું. આને હું રિમૂવ કરીશ એટલે તમને આઈડિયા આવશે કે શા માટે આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? હવે એક્શન પરફોર્મ આવી જવાનું. હવે આમાં આપણે કરવાનું શું છે તો કે રેડ બટન પર ક્લિક થાય, બરાબર? તો રેડ કલર આપણે લેબલ નો સેટ કરવો, બ્લુ ઉપર થાય તો બ્લુ અને ગ્રીન ઉપર થાય તો ગ્રીન. અહીંયા તમારે લખવાનું ઇફ. અહીંયા એક્શન ઇવેન્ટમાં ઈ જે છે એમાં આપણો જે બટન ક્લિક થયો એ પકડાય તો ઈ ડોટ ગેટ એક્શન કમાન્ડ ઇક્વલ ઇક્વલ ટુ અહીંયા બ્રેકેટમાં હું લખું છું રેડ, બરાબર? હવે રેડ મેં લખ્યાનો મતલબ શું થાય ખબર? અહીંયા તમે લખ્યું ને e dot get action command એટલે કે જે બટન ક્લિક થયું હશે ને એની ઉપર તમે જે ટેક્સ્ટ લખ્યું હોય ને એ અહીંયા આવી જાય. સપોઝ તમે રેડ નામનું બટન ક્લિક કર્યું તો રેડ બટન જે આપણું છે બીટીએન રેડ, બરાબર? તેમાં આપણે ટેક્સ્ટ શું લખ્યું છે? રેડ લખ્યું છે તો એ રેડ અહીંયા આવી જાય, બરાબર? ઇક્વલ ઇક્વલ ટુ અહીંયા મેં લખ્યું ડબલ કોટેશનમાં રેડ એટલે કે અહીંયા જે બટન ક્લિક થાય એ રેડ આવ્યું, બરાબર? અને આપણે શું જોઈએ છે તો કે ટેક્સ્ટ રેડ હોય તો એટલા માટે રેડ લખ્યું, બરાબર? તો અહીંયા ડાયરેક્ટલી શું કરવાનું? જો એ બીટીએન રેડ ક્લિક થયું હોય તો અહીંયા શું લખી દેવાનું તો કે લેબલ નો આપણે બેકગ્રાઉન્ડ કલર રેડ સેટ કરવાનો છે. તો કે lbl ડોટ સેટ બેકગ્રાઉન્ડ કલર, સેટ બેકગ્રાઉન્ડ ઓનલી મેથડ છે, બરાબર? તો કલર ડોટ રેડ આવી જશે. તો એવી રીતે ફરીવાર એલ્સ ઇફ e ડોટ ગેટ એક્શન કમાન્ડ ઇક્વલ ઇક્વલ ટુ બ્લુ હોય, બરાબર? તો બ્લુ બટન ક્લિક થાય તો શું કરવાનું છે તો કે આપણે બ્લુ કલર કરી દેવાનો. તો કે lbl ડોટ સેટ બેકગ્રાઉન્ડ રેડ નહીં પરંતુ આપણે શું કરવાનું છે? આપણે કરવાનું છે બ્લુ. તો અહીંયા જે પાછળ રેડ આવ્યું એને રિમૂવ કરીને અહીંયા લખી દેવાનું બ્લુ. અહીંયા પછી ડાયરેક્ટ એલ્સમાં હવે ઉપરના બે બટન ક્લિક નહીં થયા હોય તો ત્રીજું બટન ક્લિક થયું હોય, ત્રીજું બટન કયું છે તો કે ગ્રીન, ડાયરેક્ટ અહીંયા સેટ કરી દઉં lbl ડોટ સેટ બેકગ્રાઉન્ડ ને અહીંયા કરી દેવાનું ગ્રીન. प्रोग्राम सेव करिए और आने आपणे एक्जीक्यूट करिए तो अहींया ऑलरेडी रेड कलर छे, अहींया ग्रीन पर क्लिक करो तो जो ग्रीन कलर થઈ ગયો, બ્લુ પર ક્લિક કરો તો બ્લુ થઈ ગયો, રેડ ગ્રીન બ્લુ રેડ ગ્રીન રેડ બ્લુ આવી રીતે તમે લેબલ નો કલર સેટ કરી શકો છો બરાબર। હવે ઇમ્પોર્ટન્ટ વાત જે છે હું તમને કહી દઉં, હમણાં મેં તમને વાત કરી છે અહીંયા જો તમે એક્શન પરફોર્મ આ ત્રણ લાઈન જે લખી એ નહીં લખો તો શું થાય, તો એને હું છે ને કંટ્રોલ X આપું છું, પ્રોગ્રામ સેવ કરું, હું ફરીવાર એક્ઝિક્યુટ કરું, અહીંયા હું ગ્રીન પર ક્લિક કરું તો જો લેબલ નો કલર જે છે એ સેટ નથી થતો, બ્લુ પર ક્લિક કરું તો પણ સેટ નથી થતો, રેડ પર તો પણ સેટ નથી થતો, શા માટે એવું થયું તો કે પહેલી ત્રણ લાઈન મેં રીમૂવ કરી એના માટે બરાબર। હવે એની એ ત્રણ લાઈન હું ફરીવાર અહીંયા પેસ્ટ કરી દઉં, પ્રોગ્રામ ને સેવ કરું જો બ્લુ ગ્રીન રેડ તો કલર આવો પડ્યો પાછો, તો એ ઇમ્પોર્ટન્ટ છે ત્રણ લાઈન જે તમને ખબર હોવી જોઈએ બરાબર। હવે સપોઝ આ બે લાઈન છે ને એને હું રીમૂવ કરી દઉં અહીંયા કંટ્રોલ X બરાબર। હવે હું પ્રોગ્રામ ને રન કરું, અહીંયા જો ખાલી રેડ નામનું છે એને મેં રવા દીધી છે લાઈન બરાબર। હવે રન કરું, ગ્રીન પર ક્લિક કરો બ્લુ પર ક્લિક કરો કોઈ પણ ઇફેક્ટ આવતી નથી, ખાલી રેડ વાળી રાખી એટલે રેડ કલર સેટ થાય। હવે તમને એમ થાય ઓલરેડી રેડ કલર છે અને તમે રેડ કલર વાળી લાઈન રાખી તો અહીંયા હું ફરીવાર પેસ્ટ કરી દઉં, હવે જે રેડ વાળી છે ને એને હું ખાલી કમેન્ટ કરું છું બરાબર। હવે ગ્રીન અને બ્લુ રાખી એટલે ગ્રીન ને બ્લુ કલર તમે સેટ કરી શકશો પરંતુ રેડ કલર તમે સેટ નહીં કરી શકશો બરાબર। અહીંયાથી જો બાય ડિફોલ્ટ કલર આપણે રેડ સેટ કર્યો ઉપર એટલે રેડ આવે બરાબર, અહીંયા હું ગ્રીન કરું તો ગ્રીન થઈ ગયો, બ્લુ કરું બ્લુ થઈ ગયો, રેડ નહીં થાય, જો રેડ પર હું ક્લિક કરું છું પણ થતો નથી। તો હવે તમને પહેલી ત્રણ લાઈન નો આઈડિયા આવી ગયો, તો હવે તમે પ્રોગ્રામ બનાવો ત્યારે શું ધ્યાન રાખવાનું તો કે જ્યારે તમે ક્લિક ઇવેન્ટ જનરેટ કરવી હોય ત્યારે ઇમ્પ્લિમેન્ટ એક્શન લિસ્ટનર કરવાનું, ત્યાર પછી એરર આવે એટલે અહીંયા અલ્ટર એન્ટર મારવાનું કલર સેટ ઉપર, એટલે શું થશે તો કે એક્શન પરફોર્મ નામની મેથડ જે એની એબ્સ્ટ્રેક્ટ મેથડ છે એ અહીં આવી જશે, એ આવી જાય પછી શું કરવાનું તો કે અહીંયા લિસ્ટનર એડ કરવાના બરાબર। એટલું કરશો અને પછીનો જે કંઈ પણ કોડ હોય એ અહીંયા હજી ઘણા નો સમજાણું કે આ ઈ ડોટ ગેટ એક્શન કમાન્ડ શું છે તો કે જે બટન ક્લિક થયું હશે ને દાખલા તરીકે બીટીએન રેડ કલર નું જે બટન છે અહીં આપણે લીધું છે બીટીએન રેડ બરાબર, ઈ ક્લિક થયું તો એનું ટેક્સ્ટ તમે સેટ કર્યું હોય ને બીટીએન રેડ અહીંયા છે, એનું ટેક્સ્ટ શું સેટ કર્યું રેડ, તો આ જે રેડ આપણે સેટ કર્યું ને ઈ આની જગ્યાએ આવશે અહીંયા ઈ ડોટ ગેટ એક્શન કમાન્ડ એટલે અહીંયા ડાયરેક્ટ આવે રેડ, તો કે રેડ ઇઝ ઇક્વલ ટુ રેડ થઈ ગયું તો કે હા તો એટલે આપણે લેબલ નો કલર સેટ કરી દીધો રેડ એવી રીતે બરાબર, એટલા માટે એ રેડ કલર સેટ થાય। જો બ્લુ નામનું બટન ક્લિક થાય તો બ્લુ માં આપણે બેકગ્રાઉન્ડ માં શું રાખ્યું છે એનો ટેક્સ્ટ શું રાખ્યું તો કે ગ્રીન આ બ્લુ રાખ્યું છે BLU બરાબર, તો અહીંયા શું થાય તો કે એક્શન કમાન્ડ માં અહીંયા આવી જાય બ્લુ તો આપણે બ્લુ કલર સેટ કરો તો અહીંયા બ્લુ રાખ્યો, તો આવી રીતે તમે ઈઝીલી આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો છો, તમારે ગભરાવાની જરૂર નથી, એડવાન્સ આ એકદમ ઈઝી છે અને હું તમને ટેટ સુધી લઈ જવાનો છું। તો વિડીયો તમે જોતા રહો અને બીજા ફ્રેન્ડ સાથે શેર કરતા રહો, અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો અને બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।